રાજપીપળા નગરપાલિકાના શાસકો દ્વારા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ અર્જુન વસાવાએ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડના ખર્ચ સહિતની માહિતીઓ માંગવા છતાં પણ અરજીઓનો જવાબ નહીં આપતા તેમણે પાલિકામાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આરટીઆઈનો નિયત સમયમાં જવાબ નહીં આપવાના મુદ્દે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સામે ફોજદારી ગુનો દાખલ કરવાની ચીમકી આપી હતી। આથી હું આમ આદમી પાર્ટી રાજપીપળા નર્મદા જિલ્લા તરફથી એક સતત કાર્યકર્તા છું અને હું હાલ જ કાલે એક આરટીઆઈ કરેલી છે રાજપીપળા નગરપાલિકામાં, જેમાં મુદ્દાઓ બે ત્રણ છે। એક મુદ્દો કાળિયાભૂતથી કોર્ટ સુધીનો જે અત્યારે ડામર રોડ થાય છે તેમાં વિશ્વાસ કન્સ્ટ્રક્શનને આ લોકોએ કામગીરી સોંપેલી છે એવું મને સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, તથા રાજપીપળાની અંદર સીસી રોડ છે એ સીસી રોડ એમના જ મળેતિયાઓ દ્વારા એમના જ ટેન્ડરો લઈને એમને જ માણસોને કામ સોંપેલું છે। બીજું કે રોહિતવાસમાં જે ડમ્પિંગ યાર્ડ છે, ડમ્પિંગ યાર્ડનું કામ આશરે 65 લાખ રૂપિયાનું છે, એની અંદર સદ્દનતન એમના જ ભાજપમાંથી એક એમના સૂત્રોએ મને જાણકારી આપેલી છે કે 65 લાખ રૂપિયાની આ લોકોએ ઊંચા પદ કરેલી છે। અમે જ્યારે બી આરટીઆઈ કરીએ છીએ નગરપાલિકામાં, આ અમારો એક બંધારણીય હક છે, કેન્દ્ર સરકાર અને જે બંધારણમાં લખેલું છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, દેશના હરેક નાગરિકને તમારે આની ઇન્ફોર્મેશન આપવી પડે તમને કોઈ બી જાતની ગરબડગીરી લાગે તો, તો છતાં પણ રાજપીપળા ચીફ ઓફિસર અમને સુરત સુધીના ધક્કા ખવડાવે છે। કોઈની પરિસ્થિતિ નબળી હોય એવું સમજીને એ આ લોકો એવું સમજે છે કે આ લોકો સુરત સુધી નહીં પહોંચે અને ફરીથી અહીંયા આવવાના નથી। એનો મતલબ સીધો છે, આગળ બી મેં એક માહિતી માંગેલી છે કે જેમાં નગરપાલિકાની અંદર જે અત્યારે હંગામી ધોરણે અને કાયમી ધોરણે કેટલા એન્જિનિયર લેવાય છે, કેટલા પ્લાન્ટ મતલબ જે પ્લાનિંગ કરે આસિસ્ટન્ટ લેવાય છે, એમાં મને એક હેમરાજસિંહની વિશે તો મને પૂરો ડાઉટ છે કે એને પ્લાનિંગ આસિસ્ટન્ટ બી બનાવ્યો છે અને એન્જિનિયર બી બનાવ્યો છે। આગળ મેં જે 2015માં માહિતી માંગેલી જે સ્વર્ગીય શ્રી અલ્કેશભાઈ ગોહિલ તે સમયના પ્રમુખ હતા, તેમાં રાજપીપળા મામલતદાર કચેરીની સામે જે નંદરાજાની પ્રતિમા છે તેના 19.50 લાખ રૂપિયા આ લોકોએ સીધા જ ઉછાપત કરેલા છે। હું મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ સુધીને એમની ચેમ્બર સુધી જઈને એમને અરજી આપેલી છે, પણ કોઈ જાતની કોઈ કાર્યવાહી આ લોકોએ કરેલી નથી। વિક્ટોરિયા ગેટની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે, સૂર્ય દરવાજામાં ભ્રષ્ટાચાર કરેલો છે અને કાલાઘોરા વિજયસિંહ સર્કલ 45 લાખ રૂપિયા ખર્ચીને માત્ર 2 મહિનાની અંદર એ સર્કલ તૂટી ગયું, એની પર આ ભાજપ સરકાર, આ ગોબાચારી સરકાર કોઈ જાતની કાર્યવાહી કરતી નથી। હું તો મારી ખુલ્લી ચેલેન્જ છે આજની તારીખમાં કે ભરૂચના સાંસદ શ્રી માનસુખભાઈ વસાવા એવી ચેલેન્જ આપે છે કે હું ભ્રષ્ટાચારની વિરોધમાં છું, તો આવો મારી સામે, હું તૈયાર છું ભ્રષ્ટાચારની વિષય વાત કરવા। અને જે તે હાલમાં પ્રમુખ જે યુવા પ્રમુખને કહે છે એ બી મોરના ઈંધણ ચિતરવું નથી પડતું, જો બાપ એવો હોય ને તો દીકરો બી એવો જ છે, અમારી કન પુરાવા છે, જો એમની અંદર હિંમત હોય તો 30 દાડામાં મને હું કાલે 13/6 હું આરટીઆઈ કરેલી છે, આવતી 14/7 મને આનો જવાબ ના આપ્યો તો મારે કાયદેસરની ફોજદારી ગુનો આ ચીફ સર અને પ્રમુખ પર મારે ગુનો દાખલ કરવો પડશે। કારણ કે સામાન્ય વ્યક્તિ સમજીને અમને અહીંયા લોકો દબાણમાં લે છે અને મોટા મોટા માથાઓ જોડે આ લોકોનું સેટિંગ, મતલબ સુરકેશોનું સેટિંગ હું કાલે જ દેખેલું, હું કાલે ત્યાં જ હતો, કાલે હું 12 વાગે ત્યાં આપવા ગયો, તે ઘારી ભલભલા એમના માથા અંદર બેહીને બધું સેટિંગ ચાલતું હતું। એટલે આ ભ્રષ્ટાચારી સરકાર છે, ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર નથી એવું નથી, જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર નહીં મટે ત્યાં સુધી આ દેશનો સામાન્ય નાગરિક શાંતિથી જીવી શકે નહીં। જય ભારત, જય માતાજી। તમારું નામ? અર્જુન ડી વસાવા, આરટીઆઈ એક્ટિવિસ્ટ, રાજપીપળા।